નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આપણા વિડીયોમાં પ્રથમ પરીક્ષાનું પ્રશ્નપત્ર જોવાના છીએ ધોરણ દસનો મિત્રો વિષય રહેશે ગણિત બે મિત્રો ગણિત બેઝિકનું પેપર છે મિત્રો આપણે આ વિડીયોમાં જોવાના છીએ સમય રહેશે ત્રણ કલાક કુલ ગુણ રહેશે એસી તો મિત્રો આપણે આ પેપર મિત્રો જોવાના છે મિત્રો આ એક નમૂના પ્રશ્નપત્ર છે એની પણ તમારે નોંધ રાખવાની છે મેં નમૂના પ્રશ્નપત્ર એટલે કે આમાંથી તમારે ક્વેશ્ચન પૂછાઈ શકે મિત્રો સાહિત્ય મિત્રો તમારે આખું પેપર જોઈ લેવાનું છે અને સોલ્યુશન મિત્રો જાતે જ કરવાનું રહેશે મિત્રો અને મિત્રો જો તમારે આની પીડીએફ જોતી હોય તો મિત્રો અમારા યુટ્યુબની ચેનલની નીચે આપણે જોઈએ તો આ વિડિયોની નીચે મિત્રો કોમેન્ટ બોક્સમાં અમારી વેબસાઇટની લિંક છે મિત્રો અને માંથી પણ તમને મળી જશે ત્યાં તમારે જોઈન કરી લેવાનું રહેશે ત્યાંથી તમને પીડીએફ મળી જશે મિત્રો તો સાહિત્ય મિત્રો તમારે જોઈ લેવાનું રહેશે મિત્રો તો મિત્રો આપણે જોઈએ તો વિભાગીય છે મિત્રો તો મિત્રો આપણે શરૂ કરી દઈએ વિભાગીય છે સૂચના મુજબ જવાબ આપો પ્રશ્ન ક્રમાંક એકથી સોળ દરેકનો એક ગુણ તો નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો મિત્રો નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાનું છે પ્રશ્ન ક્રમાંક એકથી ચાર નંબર રહેશે તો પહેલું છે પંદર અને એકાવનનો ગુસ્સા આપણે જોઈએ તો પંદર અને એકાવનનો ગુસ્સા મિત્રો એક નથી તો પંદર અને એકાવનનો ગુસ્સા મિત્રો એક નથી તો આપણે જોઈએ તો પંદર ને એકાવન તો મિત્રો પાંચ તેરી મિત્રો પંદર થાય છે અને સત્તર તેરી મિત્રો આપણે કહી શકાય મિત્રો તો મિત્રો આપણે એમાં કોમન છે મિત્રો ત્રણ તો આપણે ત્રણ ગુસ્સા મિત્રો કહી શકીએ મિત્રો પછી એન ઘા એન ધરાવતી બહુપતિને એન એન પ્લસ વન શૂન્ય હોય છે પછી સમય અને અસમય સંખ્યાનો ગુણાકાર અસમય થાય છે મિત્રો તો મિત્રો આ બંને ક્વેશ્ચન મિત્રો બધા જ ક્વેશ્ચનના આન્સર તમારે દેવાના રહેશે જાતે જ મિત્રો શોધવાના રહેશે મિત્રો કોઈપણ માહિતી માટે બહુલોક હંમેશા અનન્ય હોય છે મિત્રો પછી મિત્રો વિધાન સાચું બને તે રીતે યોગ્ય વિકલ્પ પસંદ કરી પ્રશ્ન ક્રમાંક પાંચથી મિત્રો દસ મિત્રો લખો મિત્રો તો પાંચમું છે મિત્રો બે અવિભાજ્ય પૂર્ણાંકોનો ગુસ્સા ખાલી જગ્યા હોય છે તો મિત્રો એમાં આપણું હું તમને જણાવી દઉં એક થાય છે મિત્રો જવાબ એનો પછી છે પાંચ ક્રમિક અવલોકનો ઝીરો બે ત્રણ એમ પાંચનો બહુલક ત્રણ હોય તો એમ બરાબર શું છે મિત્રો એમ બરાબર ત્રણ હશે કારણ કે તો જ બહુલક થાય તો આનો આન્સર હશે જી એક ને ત્રણ તો સાહિત્ય મિત્રો આ તો તમારા આન્સર દેવાના રહેશે આગળના ક્વેશ્ચન મિત્રો જોઈએ સાતમા નંબરનો ક્વેશ્ચન છે એની કઈ કિંમત માટે સમીકરણ યુગ્મ એક્સ પ્લસ ત્રણ વાય બરાબર માઇનસ સાત અને ટુ એક્સ પ્લસ સા છ વાય બરાબર ચૌદને અનંત ઉકેલો હોય છે તો એમાં મિત્રો આપણો આન્સર શું રહેશે એ તમારે જાતે શોધવાનો મિત્રો રહેશે મિત્રો પછી આગળનો ક્વેશ્ચન મિત્રો તમારે જાતે કરવાનો રહેશે અને નીચેનામાંથી સંભાવના મૂલ્ય કયું ન હોય શકે મિત્રો તો સંભાવના મૂલ્ય કયું ન હોઈ શકે તો મિત્રો આપણે જોઈ તો આપણે જોઈએ તો ઝીરો અને એકથી મિત્રો નાનો હોઈ શકે પણ એકથી મોટું હોઈ શકે નહીં મિત્રો તો એકથી મોટું હોઈ શકે નહીં મિત્રો તો એકથી નાનો અને ઝીરોથી આપણે જોઈએ તો એમાં કયો જવાબ આવશે તમારે જાતે દેવાનો રહેશે તો ઝીરો અને એકની વચ્ચે હોય છે મિત્રો તો માઇનસ એક ના આવે તો મિત્રો સાહિત્ય મિત્રો આપણ જોઈ લેવું દસમા નંબરનું છે જો ત્રણ અને ઝીરો બે અને ઝીરો અને ઝીરો અને ત્રણ એ કોઈ લંબચોરસના ત્રણ શીરો બિંદુ હોય તો તેમનું તેનું ચોથું શિરો બિંદુ કયું હશે તો મિત્રો તમારે જાતે જણાવવાનું રહેશે તો મિત્રો આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ મિત્રો તો મિત્રો આ તમારે વિસ્તરણનો બહુલક વર્ગ શોધવાનો રહેશે મિત્રો પછી એના બારમા નંબરનું છે મિત્રો જો પી એ બરાબર ત્રણના છેદમાં ચાર તો પી એ બરાબર આમાંથી કયું આવશે મિત્રો તો તમારે જવાબ દેવાનો રહેશે તો મિત્રો એકના છેદમાં ચાર જવાબ આવશે મિત્રો જો એકના છેદમાં ચાર જવાબ આવશે પછી જો પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક હોય તો એન બરાબર કેટલા થશે મિત્રો તો એના પણ તમારે આન્સર દેવાનો રહેશે ચોક્કસપણે ઉદભવતી ઘટનાની ઘટનાની સંભાવના મિત્રો એક રહેશે બધા જ પદનો વિચલનનો સરવાળો કેટલો થાય છે પછી તે ઉગમ બિંદુના યામ તો મિત્રો ઝીરો જીરો રહેશે ઉગમ બિંદુના યામ આ મિત્રો રહેશે મિત્રો સાથે તમને ખબર છે આવી રીતે હોય છે મિત્રો એક્સ વાય અહીંયા મિત્રો આવેલા હોય છે ઝીરો ઝીરો તો આવી રીતે આન્સર દેવાનો રહેશે સાહિત્ય તમારે આન્સર દેવાનો રહેશે વિભાગ બી છે મિત્રો નીચેના પ્રશ્નોના ગણતરી કરે જવાબ આપો તો ગણતરી કરીને તમારે જવાબ આપવાના રહેશે મિત્રો તો આપણે જોઈએ કોઈ સમાંતર શ્રેણીમાં સત્તરમું પદ દસમાં પદ કરતાં સાત વધુ હોય તો સામાન્ય તફાવત શોધો સમાંતર અહીં મિત્રો સોરી શાંત સમાંતર શ્રેણીમાં ચાર નવ ચૌદ અને બસો છપ્પન ચોપનનું છેલ્લંમું છેલ્લેથી દસમું પદ શોધો પછી છે અઢારમા નમું સમાંતર શ્રેણી માઇનસ દસ પાંચ જીરો પાંચના પ્રથમ દસ પદોનો સરવાળો શોધો સમાંતર શ્રેણીમાંથી છે પછી તો મિત્રો એક ખોખામાંથી એકથી નવ નેવું સુધીના અંક લખેલી નેવું તપતીઓ ગોળ તપતીઓ છે જો ખોખામાંથી એક ગોળ તપતી યાદેશી રીતે કાઢવામાં આવે તો તેના પર એક પછી પહેલું છે બે અંકની સંખ્યા હોય તો મિત્રો એ કેટલી છે મિત્રો બે અંકની સંખ્યા કેટલી હોઈ શકે તો મિત્રો આપણે જોઈએ તો નેવું છે મિત્રો તો નવું એક્યાશી બે અંકની સંખ્યા હોઈ શકે મિત્રો તો એ આપણે જોઈએ તો નેવુંમાંથી એક્યાશી તો આવી રીતે તમારે જવાબ દેવાનો રહેશે મિત્રો પછી એનો ગુણાકાર તમારે કરી લેવો છે અહીં દસ ગુણ્યા નવ થશે અહીં દસ ગુણ્યા મિત્રો નવ થશેની છે ઉપર મિત્રો નવે નવે એક્યાસી થશે તો નવના છેદમાં દસ જવાબ આવશે મિત્રો પછી પૂર્ણ વર્ગ સંખ્યા હોય તેવી સંભાવના તો મિત્રો એ તમારે જાતે શોધવાનું રહેશે પૂર્ણ વર્ગમાં તમને ખબર છે કઈ કઈ આવશે મિત્રો વીસ સુધીની તમે કહી શકો મિત્રો આવી શકે તેમાં જેટલી નેવું વધી આવતી હોય એટલી કરી નાખવી મિત્રો તો મિત્રો નવ સુધી આવશે મિત્રો પછી છે મિત્રો બે ખેલાડીઓ સંગીતા અને રેશમા ટેનિસ રમે છે સંગીતા મેચ જીતે તેની સંભાવના ઝીરો આપેલ હોય તો રેશમા મેચ જીતે તેની સંભાવના કેટલી મિત્રો તો મિત્રો આ તો ઝીરો આડત્રીસ મિત્રો એટલે ઝીરો આડત્રીસ પછી છે વીસમાં નંબરનું કુલદીપ બે જુદા જુદા સિક્કાઓને એક સાથે ઉછાળે છે તો મિત્રો આપણને તમારે સારી રીતે મિત્રો જોઈ લેવાનું રહેશે આગળના ક્વેશ્ચન જોઈ લે મિત્રો આ ક્વેશ્ચન મિત્રો તમારે જાતે કરવાના રહેશે મિત્રો સારી રીતે મિત્રો ક્વેશ્ચનો જોઈ લો ક્વેશ્ચનો મિત્રો તમને સ્વાધ્યમાંથી મળી જશે મિત્રો તમારી પહેલા નહીં હોય તો તેમાંથી પણ મળી જશે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનો મિત્રો આપણે લીધેલા છે તો તમારે સારી રીતે જો સોલ્યુશન જાતે કરી લેવાનું રહેશે મિત્રો જો તમારે પીડીએફ જોતી હોય તો તમારી વેબસાઇટ લિંક ઉપરથી મળી જશે તો મિત્રો આપણે આગળ વધી જઈએ સારી રીતે મિત્રો જોઈ લેજો તો મિત્રો આપણે આગળ જોઈએ તો એક પેટી આપણે જોઈએ તો નીચેના પ્રશ્નોના માગ્યા પ્રમાણે ગણતરીની જવાબ આપો એક પેટીમાં રૂપિયા પાંચ તથા રૂપિયા બે ના સિક્કા છે કુલ સિક્કાની સંખ્યા ચાલીસ છે તથા કુલ રકમ એકસો રૂપિયા એકસો છે દરેક પ્રકારના સિક્કાની સંખ્યા શોધો મિત્રો તો મિત્રો દરેક પ્રકારના સિક્કાની તમારે આવડ જોઈ તો સંખ્યા શોધવાની રહેશે મિત્રો કુલ રકમ એકસો છે પછી રૂપિયા પાંચ તથા રૂપિયા બેના સિક્કો છે કુલ સિક્કા કેટલા છે ચાલીસ છે મિત્રો તો મિત્રો રૂપિયા બે અને કેટલા કેટલા આવે તે તમારે કરવાનું રહેશે મિત્રો આ ક્વેશનો પણ સાહિત્ય મિત્રો જોઈ લો તો મિત્રો સાહિત્ય તમારે જોઈ લેવાનું રહેશે સાબિત કરી દેવાનું છે મિત્રો બધા ક્વેશ્ચન મિત્રો સાહિત્ય તમે જોઈ લો તો આપણે પાંચ વર્ષ પહેલા નૂરીની ઉંમર સોનુંની ઉંમરથી ત્રણ ગણી હતી તો પાંચ વર્ષ પહેલા નૂરીની ઉંમર સોનુંની ઉંમર કરતાં ત્રણ ગણી હતી પાંચ વર્ષ પહેલાં તો હાલમાં મિત્રો પાંચ ભળી જશે દસ વર્ષ પછી નૂરીની ઉંમર સોનોની ઉંમર કરતાં બે ગણી જશે તો નૂરી અને સોનોની વર્તમાન ઉંમર કેટલી છે તો બે ગણી થઈ જાય તો મિત્રો એ તમારે આવી રીતે ગણતરી કરીને કરી લેવાનું રહેશે તો મિત્રો સારી તમારે મિત્રો જોઈ લેવાનું રહેશે મિત્રો પછી તે મિત્રો એક ડબ્બામાં ત્રણ ભૂરી બે સફેદ ચાર લાલ લઘોટી હોય છે જો ડબ્બામાંથી યાદ રીતે એક લઘોટી પસંદ કરવામાં આવે તો એ સફેદ રંગની હોય તો મિત્રો સફેદ રંગની આપણે જોઈએ તો કેટલી છે મિત્રો કુલ પરિણામ કેટલા થશે ચાર ને બે સ અને નવ થશે નવમાંથી સફેદની મિત્રો કેટલી છે બે તો બેમાંથી મિત્રો બે ટુ સી એ વન એવી રીતે મિત્રો કરી લેવો અહીંથી વન તો મિત્રો અહીંયા બે ગુણ્યા એક થશે અહીંયા મિત્રો નવ થશે તો બેના છેદમાં નવ જવાબ આવશે પછી ભૂરી તો ભૂરી મિત્રો ત્રણમાંથી મિત્રો એક પસંદ કરવાની રહેશે પછી છે મિત્રો ભૂરી એક પસંદ તણી તણીમાં નવમાંથી ત્રણ તો મિત્રો અહીં ત્રણના છેદમાં એકના છેદમાં ત્રણ જવાબ આવશે પછી અહીં બે બેના છેદમાં નવ અને લાલ હોય તો લાલ મિત્રો ચારના છેદમાં નવ આવી રીતે મિત્રો જવાબ એનો દેવાનો રહેશે આગળના ક્વેશ્ચન મિત્રો જોઈ લે મિત્રો તો માહિતીનો બહુલક્ષ શોધવાનો છે મિત્રો તમારે તો બહુલક્ષ શું થશે તો મિત્રો ગણતરી કરીને તમારે શોધી લેવાનું રહેશે સારી મિત્રો જોઈ લેવું પછી મિત્રો આ પણ જોઈ લો મિત્રો પછી વિભાગ ડી છે તો વિભાગ ડી મિત્રો સારી રીતે તમે જોઈ લો તો વિભાગ ડીના ક્વેશ્ચન મિત્રો સારી રીતે તમારે રીડ કરી લેવાના રહેશે તો મિત્રો સાહિત્ય મિત્રો તમામ સંભાવના પ્રશ્નો છે મિત્રો સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો આ પણ તમારા સાહિત્ય મિત્રો જોઈ લેવાનું રહેશે બધા જ ક્વેશ્ચનો મિત્રો સારી રીતે જોઈ લો તો મિત્રો સારી રીતે તમારા પેપર બધું આખું જોઈ લેવાનું રહેશે અને આ બધા ક્વેશ્ચનો મિત્રો જાતે સોલ્યુશન મિત્રો કરવાનું રહેશે મિત્રો સાથે તમારું સોલ્યુશન મિત્રો જોઈ લેવાનું રહેશે આ ક્વેશ્ચનો પણ સાહિત્ય ફરીથી જોઈ લો મોટા ક્વેશ્ચનો છે મિત્રો કેટલા માર્ગના છે મિત્રો પાંત્રીસથી ઓગણચાલીસ પ્રત્યેકના ચાર ગુણ ચાર ગુણના પ્રશ્નો છે મિત્રો સંભાવનાથી સંભાવનામાંથી મધ્ય શોધવાનો છે મિત્રો પછી મિત્રો સંભાવના છે મિત્રો પછી પરમેશ બાકી બધું જોઈ લેવું સાહેબ મિત્રો જો તમારાની પીડીએફ જોતી હોય તો અમારી ટેલિગ્રામમાં ચેનલ અને મિત્રો વેબસાઇટ ઉપરથી તમારે મેળવી લેવાની રહેશે તો બંને ઉપરથી તમને મળી જશે મિત્રો સાહેબ મિત્રો પેપર સોલ્યુશન સાથે કરી લેજો મિત્રો તો મિત્રો વિડીયોનો એન્ડ કરીએ છીએ મિત્રો જય હિન્દ જય ભારત